તો આ તરફ થરાદની વાત કરીએ તો થરાદમાં પણ આજે 1 એપ્રિલના રોજ સસ્તા અનાજની દુકાનો ઉપર રાશન લેવા માટે લોકોની મોટી લાઈનો લાગી હતી અને લોકડાઉન ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કરી હતી. લોકોની ભીડ જામે છે, લોકોના ટોળે ટોળા છે. જોકે આમ તો તંત્ર દ્વારા એને સમજાવવામાં પણ આવે છે, પોલીસ દ્વારા સમજાય, પણ આ કને એટલી મોટી સંખ્યામાં લોકો છે જે શિસ્ત ઉભરે ને જે 1 મીટરના અંતરમાં પણ લોકો આ કને બધા ભીડ થઈ ઉભા છે. એકદમ લોકો મોટી ભીડ કરી છે. અનેક લોકો એ વાત ત્યાં દર્શ્યમાં જોઈ શકો, જેને માસ્ક પણ બહોતર નથી. વગર માસ્કના લોકો આ કને મોટી સંખ્યામાં ભીડ થઈ ગઈ છે. આ કને પોલીસ તંત્ર દ્વારા પણ એમને સમજાવવામાં આવે છે, પરંતુ આ જનતા હજી સુધી સમજ, કારણ કે છેલ્લા 8મો દિવસ છે લોકડાઉનને, અને લોકડાઉનના 8મા દિવસે લોકોને જ્યારે રાશનનો જથ્થો સરકાર દ્વારા ફ્રી ઓફ આપવાની જાહેરાત કરવામાં આવી હતી એને લઈ અને લોકોને મોટી ભીડ જામી છે. હાજાજી રાજપૂત, દીકરીઓ, થરાદ.